છે અજમેરા રિયલ્ટી. તેમના નફા પર નજર કરો, તમને અહીંયા 11 કરોડથી વધીને 34 કરોડનો ત્રિમાસિક ધોરણે, સોરી, યર ઓન યર એટલે કે વાર્ષિક ધોરણે નફો આવતો જોવા મળી રહ્યો છે. બહુ મેજર અહીંયા જમ્પ છે. આવક તેમની પર્ટિક્યુલરલી ખાસી એવી વધી રહી છે. એબિટા અને માર્જિન્સ બધામાં સરસ સુધારો, ટોટલ સેલ્સ વોલ્યુમ પણ વધ્યા છે. વધુ વાતચીત કરીએ અજમેરા રિયલ્ટીના ગ્રુપ CFO નિતિન ભાવેશી સાથે. નિતિનજી, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન અને ખૂબ ખૂબ સ્વાગત છે તમારું CNBC બજાર પર, અને આભાર અમારી સાથે જોડાવા માટે થઈને. ખાસ સૌથી પહેલાં તો બ્રિલિયન્ટ નંબર્સ, વાર્ષિક સ્તરે જે પ્રકારનો ગ્રોથ તમે બતાવી રહ્યા છો સર, બહુ જ સરસ છે. તો આના સાથે શરૂઆત કરીએ, કયા પ્રકારે તમે નંબર્સને જોઈ રહ્યા છો, પછી ડિટેલમાં ચર્ચાની શરૂઆત કરીએ. શ્યોરલી, વેરી ગુડ આફ્ટરનૂન. અને આ 6 મહિનાના પરિણામ અને 3 મહિનાના પરિણામ જોતા ડેફિનેટલી ગ્રોથ મોમેન્ટમ પિકઅપ થઈ રહ્યો છે કંપનીના રિઝલ્ટના નંબરમાં. 3 મહિનાના પરિણામ જોઈએ તો રેવન્યુ અને પેટ આ પર્ટિક્યુલર Q2 FY23માં કંપનીના દસ વર્ષમાં હાઈએસ્ટ નંબર અચીવ કર્યા છે. અને એ બેઝિસ છે કે આપણે ઓપરેશનલ એફિશિયન્સી અને નવા પ્રોજેક્ટ્સના જે લોન્ચ પાઇપલાઇન સ્ટ્રોંગ રહી છે. અજમેરા મેનહટન જે વડાલામાં નેક્સ્ટ ફેઝ અચીવ કર્યો છે, આપણે લોન્ચ કર્યો છે જે એપ્રિલમાં, અને એના હાફ ઇયરલી સેલ્સના નંબર ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. 33% ઇન્વેન્ટરી ઓલરેડી સેલ કરી ચૂક્યા છીએ અને એમાં 460 કરોડનો માલ વેચ્યો છે. એટલે 6 મહિનામાં 566 કરોડનો ઓવરઓલ બાકી પ્રોજેક્ટ્સના મળીને ટોટલ સેલ અચીવ કર્યું છે, જેના બેઝિસ પર આ નંબર્સ અચીવ થઈ રહ્યા છે. હવે સર, તમે જે ત્રિમાસિકની આપણે વાત કરી રહ્યા છીએ તેમાં રો મટીરિયલનું પ્રાઇસ ઇન્ફ્લેશન, આ તે બધા મુદ્દાઓ બહુ મેજર હતા. સિમેન્ટ, મેટલ આ બે પર્ટિક્યુલર પ્રોડક્ટ્સના ભાવ જે રીતે વધી રહ્યા છે તેની સામે પણ તમે માર્જિન્સ બહુ સરસ રીતે હોલ્ડઅપ કર્યા, મતલબ તમે પ્રાઇસ પાસ ઓન કર્યા હશે. આ સ્થિતિને કઈ રીતે જુઓ છો પહેલાં તો, અને તમને એવું લાગે છે કે હજુ પણ આ બે પર્ટિક્યુલર કમોડિટીઝના ભાવ જે છે તે હજુ પણ વધતા રહેશે? નિતિનજી, ઓવરઓલ ડેફિનેટલી થોડું કમોડિટી પ્રાઇસિંગનું પ્રેશર તો ઓલવેઝ ઇન્ડસ્ટ્રીને અત્યારના ફેસ થઈ રહ્યું છે, પણ જ્યાં પીક લેવલની પ્રાઇસિંગ પોઈન્ટ્સ હતા કમોડિટીના ત્યાંથી થોડી કુલિંગ ઓફ જોઈ રહ્યા છીએ. અને ઓવરઓલ RBIના ઇન્ક્રીઝ થયા છે રેટ, એટલે ઇન્ટરેસ્ટની બી થોડી કોસ્ટ ડેફિનેટલી પ્રેશર પર આવે છે. બટ એઝ આઈ સેડ કે ઓવરઓલ જે નવા પ્રોજેક્ટ લોન્ચ આવી રહ્યા છે એમાં બેટર પ્રાઇસ પોઈન્ટ અચીવ કરીને માર્જિન હાયર છે, અને એના બેઝિસ પર ઓપરેશનલ એફિશિયન્સીને જોતા આ નંબર અચીવ કર્યા છે. એની સાથે આપણે બેંગ્લોર માર્કેટ બી ઘણો સપોર્ટ આપી રહી છે. ન્યુક્લિયસ પ્રોજેક્ટ જે એ અને બી વિંગના રેસિડેન્શિયલ બી ઓસી આવી ચૂક્યા છે, અને કોમર્શિયલની બી ઓસી આ જ પર્ટિક્યુલર ક્વાર્ટરમાં આવી છે અને એનો રેડી છે માલ, જે આપણે આગળના ફ્યુ ક્વાર્ટર્સમાં એનું બી રેવન્યુ રેકગ્નિશન ડેફિનેટલી આવી શકે છે. એટલે આ જોતા એડવાન્સ સ્ટેજ પ્રોજેક્ટમાં જે સિકોવા અને ગ્રીનફિનિટી, સિકોવા જે પ્રોજેક્ટ કોમર્શિયલ છે એમાં બી સારું સેલ અચીવ કર્યા છે. ઓલમોસ્ટ 70% ઇન્વેન્ટરી ત્યાં બી સેલ થઈ રહી છે. ગ્રીનફિનિટી એક વેરી ફાસ્ટ ટ્રેક એક્ઝિક્યુશન પ્રોજેક્ટ છે, જેની ઓલમોસ્ટ 70%+ની આપણે સેલ અચીવ કરેલી છે. એ બેઝિસ પર ઓવરઓલ આખો પોર્ટફોલિયો સારા મોમેન્ટમમાં છે, અને એના બેઝિસ પર સેલ્સના નંબર અને રેવન્યુના અને પ્રોફિટેબિલિટી નંબર અચીવ થઈ રહ્યા છે. હવે નિતિનજી, હું થોડું ડિમાન્ડના હિસાબથી સમજવા માંગતો હતો કે બીજા ત્રિમાસિકમાં કે જે ચોમાસાનો સમયગાળો હોય એવા સમયે તમે આવો ગ્રોથ બતાવ્યો છે. હવે અહીંયાથી ફેસ્ટિવ સિઝનના અને એ બધા તો ત્રીજા ત્રિમાસિકના નંબર્સમાં આપણે જોઈશું, જ્યાં આંકડાઓ હમણાં ગયા એ આંકડાઓ તો તમને ત્યાં રિફ્લેક્શન આપતા જોવા મળશે, અને એ જે ડિમાન્ડ છે તે તો હજુ પણ આનાથી કંઈક અલગ લેવલની હશે, કેમ કે ફેસ્ટિવ સિઝન સમયે જ લોકો મોસ્ટલી વધુ આવી શોપિંગ કરતા હોય છે. તો નિતિનજી, આ Q3 કયા પ્રકારનું એન્ટિસિપેશન રાખી રહ્યા છો, જે પ્રકારની ડિમાન્ડ તમને મળી રહી છે અને જે પ્રકારનો પ્રાઇસ પ્રીમિયમ પણ આપણે જે એન્જોય કરી રહ્યા છીએ અત્યારે, આને કઈ રીતે ઓબ્ઝર્વ કરવું જોઈએ નિતિનજી? ડેફિનેટલી, એઝ આઈ સેડ કે 6 મહિનામાં 566 કરોડનો જે સેલ નંબર અચીવ કર્યા છે એ ઓલમોસ્ટ લાસ્ટ યરના એન્યુઅલ નંબર્સના 30% હાયર છે. 1.3x નો ગ્રોથ તો ત્યાં જ આપણે કંપનીએ અચીવ કરેલો છે, અને કંપની પાસે સ્ટ્રોંગ પાઇપલાઇન છે જે ઓલમોસ્ટ 1 મિલિયન સ્ક્વેર ફીટના 4 પ્રોજેક્ટ્સની પાઇપલાઇન છે. એમાંથી 2 પ્રોજેક્ટમાં ઓલરેડી કામ ઘણા એડવાન્સ સ્ટેજ પર થઈ રહ્યું છે. જુહુ પ્રોજેક્ટ જે પ્રોજેક્ટ લોન્ચમાં છે એની રેરા રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ આવી ચૂક્યું છે.
સીસી આવી ચૂકી છે, એમાં એક્ઝિસ્ટિંગ મેમ્બર્સ નું ડિમોલિશન અને ફાઉન્ડેશન વર્ક ચાલુ થઈ ગયું છે. તો એ પ્રોજેક્ટની ડેફિનેટલી લોન્ચ માટેની પૂરી તૈયારી છે. બીજો એક પ્રોજેક્ટ જે ઘાટકોપરમાં લાસ્ટ ક્વાર્ટરમાં જે આપણે એક્વિઝિશન કર્યો છે, એના બી અપ્રુવલના કામ ઘણા એડવાન્સ સ્ટેજ પર આપણે અચીવ કર્યા છે. તો એના બેઝિસ પર આ બંને પ્રોજેક્ટ વેરી મચ ઓન સ્કેડ્યુલ ટુ લોન્ચ. અને જ્યારે લોન્ચની પાઇપલાઇન હેલ્ધી હોય છે તો ડેફિનેટલી સેલ્સ અને એના પાછળ રેવન્યુ અને ફાઇનાન્શિયલ નંબર્સ ફોલો કરે છે. ઓકે, ડેફિનેટલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું. હવે નવા લેન્ડ પાર્સલની કે નવા પ્રોજેક્ટ્સની થોડી વાત કરીએ. ઓલરેડી તમે આગળના પ્રોજેક્ટ્સનું સમજાવ્યું છે, અને કોઈ નવી જિયોગ્રાફીમાં હમણાં એન્ટર કરવા જઈ રહ્યા છો તમે નિતિનજી? યા, સો FY23 માં ડેફિનેટલી એઝ આઈ સેડ કે સેલ્સમાં તો 1.3x નો જમ્પ અચીવ કરી લીધો છે. હેપી ટુ સે દેટ કે લાસ્ટ 6 મંથ્સમાં જે લાસ્ટ FY22 નો એન્યુઅલ પ્રોફિટનો નંબર છે એ ઓલરેડી અચીવ કરી લીધો છે. સો 46 કરોડ ઇઝ ધ પ્રોફિટ ફોર ધ હાફ યરલી બેઝિસ. સો ડેફિનેટલી પ્રોફિટ અને પ્રોફિટ માર્જિનમાં ઘણું એક્સપાન્શન દેખાઈ રહ્યું છે ફોર ધ રેસ્ટ ઓફ ધ યર ઓલ્સો. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે, ધ્યાન રાખીએ. નિતિનજી, હવે સમજાવો કે આપણી ડેટની શું પરિસ્થિતિ છે અત્યારે? આટલો સરસ કેશ ફ્લો છે તો દેવાની શું સ્થિતિ છે, લોનની શું સ્થિતિ છે, અને કઈ નવા પૈસા ઉભા કરવાની યોજના અત્યારે? ડેફિનેટલી જ્યારે ગ્રોથ કંપની અચીવ કરે છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર અને બેટર નંબર્સ લઈને, સેટ ઓફ નંબર્સ લઈને, અમે આગળના લોન્ચ પાઇપલાઇનની બેઝિસ પર ડેફિનેટલી ગ્રોથ નંબર્સ દેવાની કન્સિસ્ટન્સી રાખશું. અને આગળ ઉપર ડેફિનેટલી ધેર વુડ બી અ પ્રપોઝિશન ફોર ધ ઇક્વિટી રેઝિંગ ઓલસો. ઓકે, તો આ વ્યૂ આપણે અહીંયા ખાસ બને છે. અચ્છા, ઇન્ટરનેશનલ પ્રેઝન્સ પણ આપણી છે નિતિનજી, આ માર્કેટનો પ્રતિભાવ કેવો છે અત્યારે? અને ઓબ્વિયસલી ત્યાં જે આપણા ઇન્ફ્લેશનની પરિસ્થિતિ છે એના કરતાં બહારના માર્કેટ્સમાં ઇન્ફ્લેશન થોડું વધારે ચિંતાજનક છે. તો આ જે લંડન છે કે પછી બહેરીન છે, આવા બધા માર્કેટ્સ આપણે જે છે, ત્યાં ક્લાયન્ટેલ શું છે પહેલા, અને ત્યાં કોઈ નવા પ્રોજેક્ટ્સ અત્યારે કોઈ? ડેફિનેટલી ત્યાં પ્રોજેક્ટ્સ ઓલમોસ્ટ ઓન ધ કમ્પ્લીશન સ્ટેજ પર છે, અને ત્યાંનું પેટ્રિપેટ્રિશન આજ પર્ટિક્યુલર ક્વાર્ટરના, ઇનફેક્ટ રાધર ધ સ્ટાર્ટ ઓફ ધ ન્યુ ક્વાર્ટરના સ્ટાર્ટમાં જ એ રિપેટ્રિશન સ્ટાર્ટ થઈ ગયું છે. તો ડેફિનેટલી વેરી પોઝિટિવ સાઇન, અને વી આર વેરી હોપફુલ કે FY23માં લંડનનું રિપેટ્રિશન પૂરું આવવાની શક્યતા છે. અને બેરિંગમાં ડેફિનેટલી વી હેવ એક્ઝિટેડ ધ પ્રોજેક્ટ, પણ એમાં આપણી પાસે ઇન્વેન્ટરી એન્ટાઇટલમેન્ટ છે 10,000+ square meters, અને આગળના લગભગ 2-3 વર્ષમાં એના રિપેટ્રિએશન ઇન્વેન્ટરી સેલના બેઝિસ પર કન્ટિન્યુઅસ આવતા રહેશે. ઓકે, ડેફિનેટલી, તો એ મુદ્દો છે કે જેને ખાસ ધ્યાનમાં રાખીશું. આ સિવાય આપણા જેટલા પણ પ્રોજેક્ટ્સ છે કરંટલી, હવે નવી જિયોગ્રાફીઝની પણ આપણે ઓલરેડી વાત કરી કે જે પ્રકારનું હાલનું માર્કેટ છે અને જે ડિમાન્ડ સિનેરિયો છે તે બહુ સરસ છે. હવે જે રીતનું અહીંયાથી આગળ માટેની જો આપણે વાત કરીએ કે જે પ્રકારના ટ્રેક્શન આપણને અત્યારે મળી રહ્યું છે, આ ફિનાન્શિયલ યર કયા પ્રકારની એન્ટિસિપેશન તમે રાખી રહ્યા છો નિતિનજી? તમને લાગે છે કે હજુ પણ આના જે ટ્રેક્શન અત્યારે તમને મળી રહ્યા છે તેને જોતા હજુ પણ સરસ આ ફિનાન્શિયલ યર 22 અને 23 જે આગળનું જે છે એ બધું પણ બહુ સરસ તમને પર્ફોર્મન્સ બતાવતું જોવા મળશે? આગળના માટે જે મેં સમજાવ્યું કે 1 મિલિયન સ્ક્વેર ફીટના લોન્ચ પાઇપલાઇન છે, અને એક્ઝિસ્ટિંગ પોર્ટફોલિયોમાંથી ઓલમોસ્ટ 2,100 કરોડનું બેલેન્સ રેવન્યુ રેકોગ્નિશન છે, જે પીએનએલમાં ડેફિનેટલી લાઈફ સાયકલ ઓફ ધ પ્રોજેક્ટ્સમાં આવતું રહેશે. અને જે 4 પ્રોજેક્ટ્સ છે એના 2,200 કરોડના રેવન્યુ ડેફિનેટલી ઓન ધ 3-5 યર્સ બેઝિસમાં પીએનએલમાં આવવાની શક્યતા છે. તો બંને નંબર ને જોડતા ઓલમોસ્ટ 4,300 કરોડની રેવન્યુ પોટેન્શિયલ પીએનએલમાં આવવાની છે ઓવર ધ લાઈફ સાયકલ ઓફ અબાઉટ 3-5 યર્સ. તો કંપની ગ્રોથ ટ્રેજેક્ટરીમાં છે, અને ડેફિનેટલી બેટર નંબર્સ ગોઈંગ ફોરવર્ડ અચીવ કરવાની કોન્ફિડન્સ છે. બિલકુલ, તો આ મુદ્દાઓ છે કે જે ધ્યાનમાં રાખીશું. નિતિનજી, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. અને અમે આશા રાખીએ છીએ કે આવું જ સરસ પર્ફોર્મન્સ તમે કરતા રહો અને કસ્ટમર્સને ખુશ કરતા રહો. થેન્ક યુ સર. થેન્ક યુ વેરી મચ ફોર યોર ઓપોર્ચ્યુનિટી. બિલકુલ.